हेलो फ्रेंड्स, स्वागत है तमारू फरी एक बार आपणी तलाटीनी मल्टी सब्जेक्टनी मॉक टेस्ट में। आज आपणे फरी एक वार बात करवाना छीए 30 थी 35 जेटला क्वेश्चनों जे तमारी आवनारी तलाटीना मल्टी सब्जेक्ट ने रिलेटेड हशे। डन, तो चलो फटाफट स्टार्ट करीशुं। प्रथम जे क्वेश्चन छे ए तमारो छे रीजनिंगनो। डन, चलो। गणेश तेना प्रारंभिक स्थाने थी उत्तर दिशा में 24 किलोमीटर चाले छे। ओके, उत्तर दिशा में 24 किलोमीटर चाले छे। त्यांथी ते जमणी स्थाने वळीने, ओके, जमणी स्थाने वळीने 7 किलोमीटर चाले छे, तो तेना ते प्रारंभिक बिंदु थी केटलो दूर हशे। तो अहीं तमारो जे छे पायथागोरसनो नियम लागशे। ओके, तो आ जे क्वेश्चन छे एमां तमारो राइट आंसर छे ऑप्शन बी, एटले के ए 25 जेटला किलोमीटर दूर हशे। चलो, आगळनो क्वेश्चन छे कि 1 जान्युआरी 2006 ना रोज शनिवार होय तो 1 जान्युआरी 2008 ना रोज कयो वार आवशे। तो अहीं तमारो राइट आंसर छे ऑप्शन ए, 2008 ना रोज, 1 जान्युआरी 2008 ना रोज सोमवार आवशे। ऑप्शन ए तमारो राइट आंसर थई जशे। चलो, नियमित वस्ती गणतरीनी शरूआत कोना समयमां थई हती? आईएमपी क्वेश्चन, नियमित वस्ती गणतरीनी शरूआत कोना समयमां थई हती? तो ऑप्शन सी, लॉर्ड रिपनना समयमां नियमित रीते वस्ती गणतरीनी शरूआत थई हती। ओके, कई सालमां थई हती ए तमारे कॉमेंट करवानुं रहेशे। चलो, आगळनो क्वेश्चन छे कि गुजरात कपासना ઉત્પાદનમાં ભારતમાં કયા નંબરે આવે છે? ઓકે, તો અહીં તો સિમ્પલ છે કે આપણું ગુજરાત જે છે એ આખા ભારતમાં કપાસના ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવે, એટલે ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે। ચલો, આગળનો ક્વેશ્ચન છે, સ્ટેથોસ્કોપના શોધકનું નામ જણાવો। ઓકે, તમે જ્યારે પણ ડોક્ટર પર જાઓ ત્યારે આવી રીતના કંઈક એમના ગળામાં જે હોય છે એને કહેવાય છે સ્ટેથોસ્કોપ, તો એના શોધકનું નામ તમારે જણાવવાનું છે। તો અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન સી, રેને લિનક। ऑप्शन सी जे छे रेने नीलक नामना व्यक्ति जे हता एमणे स्टेटोस्कोप नी शोध करी हती। डन, चलो, आगळनो क्वेश्चन छे के चंद्र परथी प्रकाश पृथ्वी पर आवता केटलो समय ले छे अथवा तो लागे छे? ओके, आ चंद्र छे, आपणी पृथ्वी छे, तो त्याने प्रकाश जे छे ए प्रकाशने आवता केटलो समय लागे छे? तो राइट आंसर छे ऑप्शन सी, 88 जेटला सेकंड नो समय लागे छे। याद राखवानुं छे 88 सेकंड जेटलो समय लागे छे। चलो, નીચેનામાંથી કોની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે? મોસ્ટ આઈમપી કે નીચેનામાંથી કોની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, રેડિયો વેવ જે હોય છે, ઓપ્શન સી તમારો રાઈટ આન્સર, કે રેડિયો વેવ જે હોય છે એની તરંગ લંબાઈ સૌથી વધારે હોય છે। ડન, ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી ભૂકંપના તરંગ બાબતે મનુષ્યમાં માટે અયોગ્ય બાબત જણાવો। નીચેનામાંથી ભૂકંપની તરંગના બાબતે મનુષ્ય માટે અયોગ્ય બાબત જણાવો। તો અહીં પણ ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે કે શ્રાવ્ય તરંગ જે છે એ જે છે અયોગ્ય બાબત છે। ચલો, સોનારનું પૂરું નામ જણાવો। સોનાર જે છે એનું પૂરું નામ જણાવો। તો અહીં તમારો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, ઉપર પૈકી એક પણ નહીં, એટલે કે જે બધા નામ આપેલા છે એમાંથી એક પણ નામ જે છે સાચું નથી। તો આનું સાચું નામ તમારે ફરજિયાતપણે કોમેન્ટ કરવાનું રહેશે। ડન, ચલો, માનવ ત્વચાનું અધ્યયન કરતી જીવ વિજ્ઞાનની મુખ્ય શાખાઓને કયા નામે ઓળખવામાં આવે છે? આપણા માનવ જે ત્વચા હોય એ માનવ ત્વચાની અધ્યયન કરતી જીવ વિજ્ઞાનની મુખ્ય શાખાઓને આપણે કયા નામે ઓળખીશું? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, ડર્મેટોલોજી। ઓપ્શન બી જે છે તમારો રાઈટ આન્સર, યાદ રાખવાનું છે ડર્મેટોલોજી એટલે માનવના ત્વચાનું અધ્યયન કરતી જીવ વિજ્ઞાનની મુખ્ય શાખા। ચલો, લાળ રસમાં કયો ઉત્સેચક હોય છે? આઈએમપી થઈ જશે વિદ્યાર્થી મિત્રો, આપણી જે લાળ રસ હોય છે એમાં કયો ઉત્સેચક હોય છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન સી, ટાઇલિન નામનો ઉત્સેચક જે હોય એ આપણા લાળ રસમાં હોય છે। ડન છે, ચલો, આગળનો ક્વેશ્ચન છે કે 1 ગ્રામ ચરબીમાંથી ખાલી જગ્યા કિલો કેલેરી ઉર્જા મળી શકે છે? 1 ગ્રામ જેટલી ચરબીમાંથી ખાલી જગ્યા કિલો કેલેરી ઉર્જા મળે છે? તો 9.3 કિલો કેલેરી જેટલી ઉર્જા મળે છે। ડન, ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી કોણ પશ્વ મગજનો ભાગ નથી? ક્વેશ્ચન તમારે ધ્યાનથી વાંચવાના છે, ઓકે, પછી જ તમારે આન્સર ટીક કરવાના રહેશે। નીચેનામાંથી કોણ પશ્વ મગજનો ભાગ નથી? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, બૃહદ મસ્તિષ્ક જે છે એ તમારા પશ્વ મગજનો ભાગ નથી, એટલે ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે। ચલો, ડિફ્થેરિયા નામના રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? મોસ્ટ આઈમપી આવા પ્રકારના જે ક્વેશ્ચન હોય છે એ વારંવાર પૂછાતા હોય, ઓકે, તો ડિફ્થેરિયા નામનો રોગ જે છે એ કયા અંગને પ્રભાવિત કરે છે? તો એ જે છે એ શ્વાસનળીને પ્રભાવિત કરતો રોગ છે, ઓપ્શન
એ તમારો રાઈટ આન્સર થઈ જશે. કમળો જે હોય ને વિદ્યાર્થી મિત્રો, કમળો જે છે એ યકૃતને પ્રભાવિત કરતો રોગ છે. ડન. ચલો, લાફિંગ ગેસ તરીકે કયો વાયુ વપરાય છે? ઓકે, આ તો સ્માઇલ વાળો ક્વેશ્ચન છે, ઘણી વખત આવી ગયો. નાઇટ્રેટ ઓક્સાઇડ જે છે એ લાફિંગ ગેસ તરીકે ઓળખાય છે. ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવા માટે કઈ મિશ્ર ધાતુ વપરાય છે? તો એ છે લેડ અને ટીન. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. કે ઇલેક્ટ્રિક વાયરનું જે રેણ કરવાનું હોય એમાં લેડ અને ટીન નામની મિશ્ર ધાતુ વપરાતી હોય છે. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે કોમ્પ્યુટરમાં TCP એટલે શું? એટલે કે TCPનું ફૂલ ફોર્મ તમારે જણાવવાનું રહેશે. તો આમાં તમારો રાઈટ આન્સર થઈ જશે ઓપ્શન સી, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર. TCP એટલે યાદ રાખો, ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ઈમેલ સરનામા, ડોમેન નેમ અને હોસ્ટ નેમ વચ્ચે કયું ચિહ્ન આવે છે? ઈમેલમાં ઈમેલનું જે સરનામું હોય છે એમાં ડોમેન નેમ અને હોસ્ટ નેમ વચ્ચે કયું ચિહ્ન આવે છે? તો ઓપ્શન બી, આ જે ડોટ છે ને એ ડોટ આવતું હોય છે. ઓપ્શન બી તમારો રાઈટ આન્સર થઈ જશે. વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? મોસ્ટ ટાઈમ પી ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન કે વેબ પેજ બનાવવા માટે કઈ ભાષાનો ઉપયોગ થાય છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન બી, HTML એટલે કે હાઈપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, યાદ રાખો, હાઈપર ટેક્સ માર્કઅપ લેંગ્વેજ આમનું ફૂલ ફોર્મ પણ ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયું છે. ચલો, કોમ્પ્યુટરની સ્પીડ શેમાં મપાય છે? આ પણ IMP ક્વેશ્ચન છે, પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે કે કોમ્પ્યુટરની જે સ્પીડ હોય એ શેમાં મપાય છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, MIPS. ઓકે, આનું ફૂલ ફોર્મ તમારે કોમેન્ટ કરવાનું છે. ઓકે, MIPS. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે MS વર્ડમાં પ્રોગ્રામને કેટલા પ્રકારે સેટ કરી શકાય છે? પેરેગ્રાફને કેટલા પ્રકારે સેટ કરી શકાય છે? તો ઓપ્શન એ, 4 જેટલા પ્રકારે આપણે સેટ કરી શકીશું. યાદ રાખો, MS વર્ડમાં પેરેગ્રાફને 4 પ્રકારે સેટ કરી શકાય છે. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો, કોમ્પ્યુટરને કદની દ્રષ્ટિએ ચડતા ક્રમમાં કયો ક્રમ સાચો છે? આવું પૂછાય છે IMP થઈ જશે કે કોમ્પ્યુટરને પોતાના કદની દ્રષ્ટિએ ચડતા ક્રમમાં કયો ક્રમ સાચો છે? તો ઓપ્શન બી, માઇક્રો કોમ્પ્યુટર, પછી મિની કોમ્પ્યુટર અને મેઇન ફ્રેમ કોમ્પ્યુટર. ઓપ્શન બી જે છે એ સાચો જવાબ છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે બાસ્કેટબોલની એક ટુકડીમાં કેટલા ખેલાડી હોય છે? તો રાઈટ આન્સર છે કે 5 જેટલા ખેલાડી હોય, એટલે કે ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર થઈ જશે. દ્રોણાચાર્ય એવોર્ડ, મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ, અર્જુન એવોર્ડ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે? ઓકે, આ બધા જાતના જે એવોર્ડ છે એ મેળવનાર ભારતીય ખેલાડી કોણ છે? તો રાઈટ આન્સર છે ગોપીચંદ નામના જે વ્યક્તિ છે એને દ્રોણાચાર્ય, મેજર ધ્યાનચંદ અને અર્જુન એવોર્ડનાર મેળવનાર ભારતીય ખેલાડી છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે સૌપ્રથમ વર્લ્ડ કપ કઈ સાલમાં રમાયો હતો? આ તો આવડવું જોઈએ, સૌપ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ. ઓકે, થોડી બોલવામાં મિસ્ટેક થાય છે. સૌપ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ કઈ સાલમાં રમાયો હતો? તો 1975. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે? ભૂગોળનો ક્વેશ્ચન છે, ભારતની ભૂગોળ. પેરિયાર અભયારણ્ય કયા રાજ્યમાં આવેલો છે? તો રાઈટ આન્સર છે ઓપ્શન ડી, પેરિયાર અભયારણ્ય જે છે એ કેરળ રાજ્યમાં આવેલું છે. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે બે ભરતી અને બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે? IMP ક્વેશ્ચન થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બે ભરતી અને બે ઓટ વચ્ચેનો સમયગાળો કેટલો છે? તો રાઈટ આન્સર છે 12 કલાક અને 25 મિનિટ. ઓપ્શન ડી, 12 કલાક અને 25 મિનિટ. ડન. ચલો, આગળનો ક્વેશ્ચન છે કે નીચેનામાંથી નદી અને તેના ઉદ્ભવ સ્થાન વચ્ચે કયું જોડ અયોગ્ય છે? ઓકે, આવા પ્રકારના ક્વેશ્ચનો હવે આવવાની સંભાવના છે, તો આવા પ્રકારના ક્વેશ્ચનો તમારે પ્રેક્ટિસ કરવાની છે. ડન. ચલો, અયોગ્ય જોડકું તમારે પસંદ કરવાનું છે. તો રાઈટ આન્સર છે અંબિકા નદી જે છે એ પારનેરાના ડુંગરમાંથી નથી નીકળતી, આ જે છે વિધાન અયોગ્ય છે, એટલે આપણો બી રાઈટ આન્સર. જ્યારે પૂણા નદી છે પીપલના ડુંગરમાંથી, ઔરંગા નદી ધરમપુરના ડુંગર અને વિશ્વામિત્રી નદી પાવાગઢના ડુંગર. ડન. ચલો, ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધારે મેગ્રુવ જંગલો ધરાવે છે? તો આ તો આવડવું જોઈએ, આપણા કચ્છ જિલ્લામાં સૌથી વધારે મેગ્રુવ જંગલો આવેલા છે. ઓકે, મેંગ્રુવ જંગલો. સત્યાદેવનો ડુંગર ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? આપણા IMP થઈ જશે સત્યાદેવનો ડુંગર
ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો ઓપ્શન સી જામનગરમાં જે છે એ સત્યાદેવનો ડુંગર આવેલો છે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે. વિડીયો આગળ વધાવતા પહેલાં આપણા જો વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરવાના છે, વિડીયોને શેર કરવાના છે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની થાય છે. ઓકે ચલો. નર્મદા નદી ગુજરાતના કયા સ્થળે પ્રવેશે છે? નર્મદા નદી જે છે એ ગુજરાતના કયા સ્થળે પ્રવેશે છે? તો હાંફેશ્વર. ઓકે. અને હરણફાળ આવે તો આપણી તાપી આવે. ચલો આવું તો આવડે બધાને ફટાફટ. આગળનો ક્વેશ્ચન છે કે ચૂનાના પથ્થરમાં ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં ભારતમાં કોણ પ્રથમ સ્થાન આવે છે? ઓકે. ચૂનાના પથ્થરના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાને કોણ આવે છે? તો આપણું ગુજરાત જે છે એ પ્રથમ સ્થાને આવે છે. ઓપ્શન એ તમારો રાઈટ આન્સર થઈ જશે. ચલો ગાંધીનગર ખાતે ઇન્ફોસિટીનો શિલાન્યાસ કયા મુખ્યમંત્રીના સમયમાં થયો હતો? આઈએમપી જૂના મુખ્યમંત્રી પણ આઈએમપી ગણાશે. ઓકે. ચલો તો ગાંધીનગર ખાતે ઇન્ફોસિટીનો જ્યારે શિલાન્યાસ થયો ત્યારે કયા મુખ્યમંત્રીનો સમયગાળો ચાલી રહ્યો હતો? તો ઓપ્શન સી કેશુભાઈ પટેલ. ઓપ્શન સી તમારો રાઈટ આન્સર થઈ જશે. ડન. ચલો આગળનો ક્વેશ્ચન છે કે ગાંધીનગરમાં આવેલ નર્મદા ઘાટ કોની સમાધિ છે? ઓકે. ચલો આમાં તમારે હું તમને 50-50 આપીશ. ચીમનભાઈ પટેલ આવે કે મોરારજી દેસાઈ આવે આમાં તમારે જણાવવાનું છે. ઓકે. ફટાફટ કોમેન્ટ કરીને જણાવો કે નર્મદા ઘાટ કોની સમાધિ છે. ઓકે. હું જઈશ ચીમનભાઈ પટેલ જોડે. તમારે કન્ફર્મ કરવાનું છે કે મોરારજી દેસાઈ આવી શકે કે પછી ચીમનભાઈ પટેલ. હું કન્ફર્મ છું કે ચીમનભાઈ પટેલ જવાબ આવે. ઓકે. ચલો તો થેન્ક યુ ફોર વોચિંગ વિદ્યાર્થી મિત્રો. મળીએ છીએ આપણે બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. થોડીક આપણે સાહિત્યને લગતી ફેક્ટ વસ્તુ હવે લઈને આવી રહ્યા છીએ કારણ કે તલાટીની એક્ઝામ આવી રહી છે. ઓકે. તો સાહિત્ય ગુજરાતી ભાષા અને સાહિત્ય એટલે કે ગુજરાતીનું વ્યાકરણ અને કવિઓ એનું 20 જેટલા માર્કનું પૂછાય છે તમારી એક્ઝામમાં. ડન. તો ચલો કલાપીની પંક્તિ છે અમુક એવી જે વારંવાર પૂછાતી હોય છે જે તમારે અહીં સામે અવેલેબલ છે તો ફટાફટ તમે નજર મારી લો. જેમાંથી પૂછાઈ ગયેલી પંક્તિ જે છે એ છે કે જ્યાં જ્યાં નજર ઠરે મારી યાદ ભરી આપની. ઓકે. આ પૂછાઈ ગયેલી છે. હા પસ્તાવો વિપુલ જરૂર સ્વર્ગથી ઉતર્યું છે. ઓકે. આ પણ પૂછાઈ ગયેલું છે. પછી રે પંખીડા સુક્તિચણ જે આ પણ પૂછાઈ ગયેલું છે. ઓકે. તો ઘણી બધી પંક્તિ પૂછાઈ ગયેલી છે અને બીજી બધી પંક્તિ આપેલ છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો. અને મળીએ છીએ બીજા મોસ્ટ એમપી ક્વેશ્ચન લઈને. ત્યાં સુધી જય હિન્દ જય ભારત. આ બધી પંક્તિ તમારે વાંચી લેવી. ઓકે. સુરસિંહજી તખ્તસિંહજી કલાપીની જે પંક્તિઓ છે એ પૂછાય છે. ડન. ચલો